સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રી પર્વની ઉજવણી તથા તાજેતરમાં યુનિવર્સિટીમાં એકાંકીમાં વિજેતા થયેલ કલાકારોને પ્રમાણપત્ર સહિત મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રાંતિજ પ્રાધ્યાપક મંડળ સંચાલિત શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંકુલમાં તારીખ 3 ઓક્ટોબરના રોજ અષ્ટમીના પાવન અને પવિત્ર દિવસે નવરાત્રિ મહોત્સવની ઉજવણી અતિ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. શ્રીમતી એમસી દેસાઈ કોલેજમાં ભણતરની સાથે સાથે યુવક યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી અવારનવાર કલ્ચર પ્રોગ્રામ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી આ કોલેજનો પાટણ યુનિવર્સિટી ખાતે ઉજવતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અવ્વલ ક્રમે વિજેતા બને છે. કોલેજના ઉત્સાહી અને કર્મક પ્રિન્સિપાલ ડૉક્ટર કે આર પ્રસાદ તેમજ સ્ટાફના ઉત્સવપ્રેમી અધ્યાપકો આ કોલેજનો ખૂબ જ વિકાસ થાય અને કોલેજનું નામ રોશન થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. વિવિધ ક્ષેત્રે કોલેજના વિદ્યાર્થીઓ હંમેશા અગ્રેસર રહીને સંસ્થાનું નામ ઉજ્જવલ કરી રહ્યા છે. આજના નવરાત્રિ પર્વેની ઉજવણી પ્રસંગે નગરના શ્રેષ્ઠી ભુનેશભાઈ પરીખની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. ગરબા હરીફાઈના નિર્ણાયક તરીકે ફિલ્મ જગતમાં પ્રચલિત બનેલા વિવિકા પટેલ કે જેમણે અનેક ગુજરાતી સિરિયલ ઉપરાંત ફેડબુલ બૈજાબા તેમજ સાહિલ જિંદગીની શોધમાં જેવી ફિલ્મોમાં અભિનયના અજવારા પાથર્યા છે, તાજેતરમાં હેલ્લો જિંદગીનું નિર્માણ કરેલ છે તેવા વિવેકા પટેલને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કોલેજના અધ્યાપક રાજુભાઈ પંચાલ, ડૉક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, ડૉક્ટર આર કે રાવલિયા, ડૉક્ટર સતીશ પટેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા. ગરબા હરીફાઈમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા ખેલૈયાઓને ઇનામો તેમજ મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. નમસ્તે, હું છું વિવેકા પટેલ. આજે આઠમના નોરતા નિમિત્તે હું અહીંયા પ્રાંતિજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉપસ્થિત છું અને પ્રિન્સિપાલ સર અને અહીંના શિક્ષકગણોનું દિલથી આભારી છું કે હું બાળકોનું એઝ એ નિર્ણાયક તરીકે હું અહીં ઉપસ્થિત છું અને હું જલ્દીથી એક્સાઇટેડ છું કે બાળકોને સારા સારા ઇનામ આપું અને એમના ઉત્સાહમાં હું પણ જોડાઈ જાઉં. થેન્ક યુ સો મચ. આજે પ્રાંતિજ કોલેજની અંદર નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરેલું છે અને એની અંદર અહીં આપ સૌ નિહાળી રહ્યા છો કે ત્યાં અહીં હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ મળીને એટલે એક કોમી જે ઐક્ય જોઈએ એ ઐક્ય આ અમારી કોલેજની અંદર, ખાસ કરીને પ્રાંતિજ કોલેજની એક આ વિશિષ્ટતા છે કે દરેક કોમના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઊંચ નીચ આ બધું જ જોયા વિના આ માતાજીના ગરબા એ રમતા હશે. દર વર્ષે આ નવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ થાય છે અને એની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામો આપવામાં આવે અને દર વર્ષે અમે એવા સેલિબ્રિટીને નિર્ણાયક તરીકે, નહીં કે અહીંના લોકલ નિર્ણાયકોને બોલે પણ સેલિબ્રિટી હોય એવા નિર્ણાયકોને આમંત્રણ આપીએ છીએ અને એ સુંદર નિર્ણયને સમગ્ર વિદ્યાર્થીઓ, કોલેજ ભરે અને ગામના લોકો બધા એને વધાવતા હોય છે. અસ્તુ, થેન્ક યુ. સર્વે દર્શક મિત્રોને જય અંબે. આજે મહાઅષ્ટમી અને આ પાવન પર્વે માતાની આરાધના, શક્તિની આરાધના આમ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ શિક્ષણનું ધામ છે, જોરે જોરે કલાનો પણ ઉપાસક છે કોલેજ. આજે માતાની આરાધના માટે કોલેજમાં નવરાત્રિ, નવલી નવરાત્રિનું આયોજન કરેલું છે જેથી વિદ્યાર્થીઓમાં, ભાઈઓ બહેનોમાં સંસ્કારનું સિંચન થાય. આપણી જે વારસાગત સંસ્કારો છે અને જાને ગરબા સાથે જોડાય તે માટે આજે કોલેજમાં ગરબાનું આયોજન કરેલું છે અને આ પ્રસંગે કોલેજમાં આપણા રાજ્યનો મંત્રી શ્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ તરત જ ઉપસ્થિત થવાના છે. બીજા મહેમાન ભુનેશભાઈ પરીખ અહીં હાજર છે. આદરણીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ સાહેબ પણ ટૂંક સમયમાં હાજર થશે. નવરાત્રિને કારણે એમને અન્ય રોકાણો પણ મોડા મોડું આવશે અને બધાનો આશીર્વાદ અમારા બાળકોનો મળશે. અહીંયા જે બાળકો ડ્રેસમાં રમશે, નિયમિત રમશે,
એમને પ્રોત્સાહન મળે, ઇનામ મળે એની સગવડ કરેલું છે. અને તેના માટે અમે નિષ્ઠાપૂર્વક પ્રમાણિક જજ પણ બોલાવ્યા છે અને એ નિર્ણાયિકાનું નામ છે વિવેકા પટેલ. મને દર્શકોનો, બધાનો, પ્રાંતિજનો, નગરજનોને જણાવતા આનંદ થાય કે વિવેકા પટેલ જાણીતા ફિલ્મ એક્ટ્રેસ છે, ઘણી બધી સિરિયલો કરી છે અને એમને એક ખ્યાતિ મળી છે, સારા સારા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. એમની એક પિક્ચર છે હેલો જિંદગી, જે રિલીઝ થઈ છે અને સરકારશ્રીનો વિચારાધીન છે કે આમાં જે યંગ બાળકો છે એના માટે જીવન ઉપયોગી બનવાનું છે. તો સરકાર એવી વિચારણામાં છે, પ્રપોઝલમાં છે કે એની સ્કૂલ અને કોલેજમાં પણ આપવામાં આવે એવી વ્યવસ્થા થાય. તો આવા ઉત્તમ નિર્ણાયક પણ અહીં ઉપસ્થિત છે, એમને પણ અમે આવકારીએ છીએ. અમારા કોલેજનો સમગ્ર કલ્ચરલ ટીમ, રાજુભાઈ પંચાલ, સતીશભાઈ રાવલિયા સાહેબ, પ્રોફેસર સુરેશભાઈ, ડૉક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, આ બધા ખૂબ મહેનત કરીને પ્રોગ્રામનું આયોજન કર્યા છે. તો સમગ્ર ટીમનું, સમગ્ર કોલેજ સ્ટાફનું, સમગ્ર વિદ્યાર્થી ભાઈ બહેનોનું હું અભિનંદન આપું છું અને માતા શક્તિને પ્રાર્થના કરીએ કે તેમાં આ અમારા વિદ્યાર્થીઓને એવી શક્તિ આપો કે આગળ જાય અને વારસોની પરંપરાને જાળવી રાખે. અમારા પરમ મિત્ર ભુવનેશભાઈ એક અમારા એક ફોન પર આજે અહીં હાજર છે, ઉપસ્થિત છે, પ્રાંતિજનગરનું શ્રેષ્ઠી છે અને કલાનું પ્રેમી છે. તો ભુવનેશભાઈનો પણ આશીર્વાદ અમારા બાળકોનો મળશે એટલે સર્વેનું પુનઃ માતાની આરાધનાનો, શક્તિનો.